的手。વગડા તરફ ધીરે ધીરે ચાલ્યા આવે છે. આવી રીતે બંને ગુવાળ પોતાની ગાયો માતાને ચારે છે અને સામેથી ભેરો રાક્ષસ ધીરે ધીરે ચાલ્યો આવે છે. બાળનાથે કહ્યું કે હે ભૈરવસિંહ, મેં તને એક સારો માણસ જોયો અને સર્જીવન કર્યો હતો, પણ તારી મતિ બદલાઈ ગઈ છે, માટે મેં તને સર્જીવન કર્યો એટલે ગુરુના નાતે હું તને શ્રાપ આપું છું. એ વેળાએ બાબા બાળનાથે ભૈરવસિંહને શ્રાપ આપ્યો હતો કે જ્યારે મારા હાથે નવો શિષ્ય ધારણ થશે ત્યારે તારું મૃત્યુ થશે. ત્યારે ભૈરવસિંહ કહે છે કે બાર બાર ગાવ માથે મનુષ્ય કે પક્ષી કાંઈ રહેવા નહીં દઉં, જો રહેવા દઉં તો તમે નવો શિષ્ય ધારણ કરશો ને. ત્યારે બાબા બાળનાથ કહે છે કે ભૈરવસિંહ, તો ગુરુના નાતે તને બીજો શ્રાપ આપું કે તારું મુખ રાક્ષસ જેવું થઈ જાય અને તું ભૈરવસિંહ માંથી માનવ ભક્ષી બનીશ. અને આજ ભૈરવસિંહ માનવ ભક્ષ બન્યો છે, ગાય માતાને મનુષ્યને ખાવા લાગ્યો છે. અને આ બાજુ જે ગોવાળના ગોવાળને માર્યા છે, ગોવાળના માત પિતા આત્માની અંદર બહુ દુઃખ લાગ્યું છે અને ફરિયાદ લઈ અને બાબા બાળનાથ પાસે જાય છે. અને આ બાજુ બાબા બાળનાથ પોતાની પર્ણકુટીની અંદર બેઠા છે.
કાલે રાજ તિલકની આરતીમાં ચડાવો પાછો ફરી ગયો છે રામ ભરોસે 2121 રૂપિયા રાજ તિલકની આરતીનો ચડાવો ફરી ગયો 2121 રૂપિયા રામ ભરોસે હજી હું આગળ થયેલો છું રાજ તિલક ની આરતી નો 500 સડાવો ફરી ગયો રામ ભરોસે 3000 રૂપિયા ઘણો આપે રામદેવજી બાપા ઘણો આપે
ફેરોશી ધીરે ધીરે જંગલ ની અંદર ચાલ્યા જાય છે. ધીરે ધીરે ચાલ્યા આવે છે. એટલું જાણવા મળ્યું છે તો લાવ થોડોક આગળ ચાલુ. વેરવો મારીને ખાઈ ગયો એ ફરિયાદ લઈ અને બાબા બાળનાથ તરફ આવે છે. આ બાજુ પરણકુટી ની અંદર બાબા બાળનાથ પોતાની તપસ્યા ની અંદર બેઠા છે અને આવી આજે એમના માતા પિતા શું ફરિયાદ કરવા લાગ્યા છે. આવી રીતે બાબા બાળનાથ આજે ભેરવાને પોતાની પરણકુટી તરફ બોલાવે છે. અત્યારે મને તમારી પૂર્ણકોટી ની અંદર શા માટે બોલાવ્યું? અરે ભેરવજી, તું તો હવે મનુષ્ય પંખી અને નાના નાના બાળકોને ખાઈ જા, તું મારી ખાઈ જા તો મને હચ્યા લાગે. માટે હે ભેરવજી, તો હવે હું તારા ગુરુ ને નાતે હું તને શ્રાપ આપું છું કે મારો બીજો શિષ્ય થશે એના હાથે તારું મોત થઈ જશે. હે ગુરુ મહાત્મા, હું બાર બાર ગામ માથે મનુષ્ય પંખી લાવા દો તો તમે નવો શિષ્ય ધારણ કરશો ને? અરે ભેરવજી, હવે તું ભેરવજી માંથી ભેરબો રાક્ષસ બની જાય અને તારું મુખ કોઈ જોવા લાયક નહીં રે. આ પણ મારો શ્રાપ છે ભેરવજી. હે ગુરુ મહાત્મા, બાર બાર ગામ માથે મનુષ્ય પંખી લાવા દો ત્યારે મારું મુખ જોશે ને? અરે ભેરવજી, તો નાના નાના બાળકોએ તારી હું ભૂલી કરી. અરે ભૈરવજી, આ બધાનું પાપ મને લાગશે. હરે ગુરુ મહાત્મા, નાનક સબલાના માણસો મને મારા વાંક કારણ વિનાના મારીને સાય લાગ્યા.
એટલે હું આ પૃથ્વી ઉપર મનુષ્ય કે પંખી કઈ નહીં રહેવા દો. અરે ભૈરવજી, હંધાય મનુષ્ય હરખા નથી હોતા. તું તો સાધુ સંત નાના બાળકો અને ક્ષત્રિયોને પણ મારીને ખાઈ જશો, એનો શું વાંક છે ભૈરવજી? રે મહાત્મા, હું હવે ભેરબો રાક્ષસ. હા ભૈરવજી, ભેરબો રાક્ષસ થઈ જાય. રે મહાત્મા, તમે તમારી માળા જપો, નહીતર તમારો પણ કોળિયો થઈ જશે. બાપુ ખાઈ જાય.